નમસ્કાર મિત્રો આજે સીધો ને સ્પેશિયલ એપિસોડમાં આપણે માન્ય વડાપ્રધાન અમેરિકામાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને રાહુલ ગાંધી ધમકીઓની વચ્ચે શ્રીનગરમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે એની વાત કરવાના છીએ તમને નવાઈ લાગી ને કે માન્ય વડાપ્રધાન આમ તો ક્વાડની બેઠક માટે ગયા છે શિખર પરિષદ માટે ગયા છે પણ એ ત્યાંના ભારતીય જે છે અમેરિકામાં વસતા ભારતીયો એમને સંબોધવાની તક ક્યારે ચૂકતા નથી અને તમને ખ્યાલ છે કે એમના પહેલા રાહુલ ગાંધી ત્યાં ગયા હતા ત્યારે એમણે પણ ઇન્ડિયન ડાયસ્પોરાને સંબોધવાનું પસંદ કર્યું હતું એટલે માનનીય વડાપ્રધાને ત્યાં ખૂબ લાંબુ ભાષણ કર્યું પંદર હજાર ની જનમેદની હતી એવું સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું આમ તો કેટલાક અખબારોએ બેનરની ઉપર માસ્ટેડ ની ઉપર ફોટો છાપીને લાખો લાખોની જનમેદની જાણે કે ઉમટી હોય એવું એમાં દર્શાવવાની કોશિશ કરી પરંતુ સત્તાવાર આંકડો જે મળે છે એ પંદર હજાર લોકોનો છે અને પંદર હજાર અમેરિકામાં કઈ ઓછી જનમેદની ન કહેવાય રાહુલ ગાંધી ત્યાં આગળ જે મૂળ ભારતીયો જે અથવા ભારતીય મૂળના જે લોકો છે એના કરતા સ્વાભાવિક રીતે વડાપ્રધાન અને એમનું તંત્ર એ વધુ લોકોને આકર્ષી શકે સત્તા સ્થાને જે બેઠા છે પરંતુ એમણે જે ભાષણ કર્યું બહુ લાંબુ લચાક ભાષણ કર્યું એ ભાષણમાં એમણે કેટલાક ગપ્પા પણ માર્યા છે અને અમારી પાસે એમની જે ઓફિશિયલ વેબસાઈટ છે નરેન્દ્ર મોદી ડોટ ઇન અને પીએમ ઇન્ડિયા ડોટ જીઓવી ડોટ ઇન એટલે કે પ્રાઇમ મિનિસ્ટરની ઓફિશિયલ વેબસાઈટ જેના પરથી અમે હિન્દીમાં કારણ કે હિન્દીમાં બોલ્યા હતા અને પીએમઓની વેબસાઈટ ઉપર એ હિન્દીમાં છે અને નરેન્દ્ર મોદી ડોટ ઇન એના પર એ અંગ્રેજીમાં છે અમે એ બંને નકલોની પ્રિન્ટ લઈ રાખી છે પણ રાહુલ ગાંધીને જે રીતે ધમકાવવાની દબડાવવાની મારી નાખવાની જીભ કાપી નાખવાની જીભ સળગાવી દેવાની આતંકવાદી નંબર વન ભારતના જાહેર કરવાની સરકારી ધોરણે જે કોશિશ તો અભિપ્રત નોખી માટી નો છે એની કોઈ ડિગ્રી પાછી છે ને શંકાના દાયરામાં પણ નથી ભણેલો ગણેલો છે કેમ્બ્રિજમાં ભણેલો છે કેમ્બ્રિજમાંથી માંથી થયેલો છે

ઈશ્વરને પ્યારા થઈ ગયા નહી તો દિનેશ શુક્લ પણ એ જ વાત કરતા હતા એન્ટાયર પોલિટિકલ સાયન્સ જેવી કોઈ ડિગ્રી હતી નહી પણ ખેર આદત સે મજબૂર અને લોકોને તાળીઓ પાડવામાં બહુ રસ પડે તો એવું છે ને ચટાકેદાર કોઈ ભાષણ કરે એટલે બહુ મજા આવી જાય પણ આપણે આ જે ભાઈ ને બહુ ગભરાવવાતા

જે પણ નિવેદન કરે એની કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી નરેન્દ્ર મોદીની એઝ અ પ્રાઇમ મિનિસ્ટર રહે એમના મિનિસ્ટર જો કોઈને મારી નાખવાની ધમકી આપતા હોય અથવા તો એમની પાર્ટીના સંસદ સભ્ય અથવા તો ઉત્તર પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના મંત્રી એ આની વિરુદ્ધમાં નિવેદનો કરતા હોય તો એના માટે એમની સામે કાયદેસરના પગલા લેવા જોઈએ એફઆઈઆર થવી જોઈએ અને એ સરકાર તરફથી થવી જોઈએ નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીના જેમને સંઘની કોઈ જરૂર નહોતી બહુ મોટા થઈ ગયા હતા જેપી નડ્ડા એ બિચારા પોપટવાણી જ વધતા હતા કારણ કે નરેન્દ્ર મોદી એ કહ્યું હોય એ જ એમને કહેવાનું હતું એટલે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે મલ્લિકાર્જુન ખડગે એમણે પત્ર લખ્યો એ પત્ર માં તો આવી ધમકીઓને જસ્ટિફાઈ કરી એમણે કરો કરો રે ભાઈ એવો જાણે કે સંકેત આપવાની કોશિશ કરી પરંતુ આ દેશ એ અહિંસાનો દેશ છે આ દેશ એ માનવતાનો દેશ છે સૌહાર્દપૂર્ણ વાતાવરણ અને ગંગાજમની તહેબ નો આ દેશ છે એ વાત એ ભૂલી ગયા મને લાગે છે કે ભારતીય અને જે રીતે લોકસભાની ચૂંટણીમાં હારી ગયા હા હા હારી ગયા બસો ને ચાલીસ માં સમેટાઈ ગઈ ભારતીય જનતા પાર્ટી અને લંગડી સરકાર ચાલી રહી છે એ બીજા પક્ષોના ટેકે કાખ ગોળીએ એટલે હારેલા જ છે અને કોણ હારેલું છે કેટલી બેઠકો ચૂંટણી પંચે એમને જીતાડી આપી છે એ પણ એના અહેવાલો છે કરોડ કરતા વધારે વોટ એકાએક વધારી દીધા ચૂંટણી પંચે અને સેવન્ટી નાઇન બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી અને એના એકાદ બે બીજા સાથીઓના ની બેઠકો કઈ રીતે જીતાડી એના અહેવાલ એના અભ્યાસપૂર્ણ અહેવાલ એ આઈએએસ અધિકારી રહેલા જે મોરારજી દેસાઈ જેવા સંનિષ્ઠ વડાપ્રધાનની ના કાર્યાલયમાં જે આઈએસ અધિકારી હતા એમના નેતૃત્વમાં જે ટીમ હતી એને અહેવાલ આપ્યો હતો અને રાહુલ ગાંધીને દબડાવવાની પપ્પુ જાહેર કરવાની એ બધી વાતો એમણે ખૂબ કરી જોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પણ રાહુલ ડગ્યો નહી ભારતીય જનતા પાર્ટીની આ બધી કવાયતો જે ચાલે છે ભારતીય જનતા પાર્ટીમાં વયો ગયો ગુજરાતમાં કેટલાક છે ને પ્રધાન પદ મેળવવા માટે વયા ગયા અને હવે ગાજર લટકે જ ઠંઠન ગોપાલ એટલે આ રાહુલ ગાંધીને ધમકાવવાની કોઈ અસર થતી નથી એના ઉપર વડાપ્રધાન ને ટાર્ગેટ કરીને વાતો કરી નરેન્દ્ર મોદી લંબે લંબે ભાષણ દેતે લેકિન કામ કી વાત નહીં કરતે કામ કી વાત થઈ બેરોજગારી હટાવો મહેગાઈ કમ કરો युवाओं को विजन दो जम्मू कश्मीर को स्टेट्यूट दो ये वो काम की बातें हैं जो नरेंद्र मोदी नहीं करेंगे वो सिर्फ मन की बात करते हैं जिसे कोई नहीं सुनना चाहता आज ये चने राहुल गांधी ये सीधे सीधी श्रीनगर में विशाल जनमेदनी निशा में कारण अपनी चूंटनी सभाओ पर विशाल जनमेदनी साथ योजाई रही है गुजरात ना ભાઈ શ્રી ભરતસિંહ સોલંકી એ જમ્મુ કાશ્મીરના ના પ્રભારી છે અને સંચાલન કરી રહ્યા હતા એ પણ એક નોંધવા જેવી જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ સાથે કોંગ્રેસ નું અલાયન્સ છે અને ડોક્ટર ફારૂક અબ્દુલ્લા એ ફારૂક અબ્દુલ્લા જેને બબ્બે વખત પ્રાઇમ મિનિસ્ટરોના આદેશ છતા ટેરરિસ્ટોને છોડવાની ના પાડી દીધેલી અને છતાં પ્રાઇમ મિનિસ્ટરે એમની સરકારને બરખાસ્ત કરવાની વાત કરી હતી એટલે વિરોધ નોંધાવીને એને એ ટેરરિસ્ટોને છોડ્યા હતા પ્રાઇમ મિનિસ્ટરોના આદેશથી તમને ખબર છે ને પ્રાઇમ મિનિસ્ટરો કોણ હતા વીપી સિંહ અને અટલ બિહારી વાજપાઈ ભારતીય જનતા પાર્ટીના ટેકાથી જેમની સરકાર ચાલતી હતી એ વીપી સિંહ અને ભારતીય જનતા પાર્ટીના જે નેતા હતા એ અટલ બિહારી વાજપેયી હું નહીં છોડું અને આજે એને કે છે કે એ તો પાકિસ્તાનનો એજન્ડા ચલાવે છે પાકિસ્તાનનો એજન્ડા અને પાકિસ્તાનમાં કેક ખાવા માટે વગર આમંત્રણે કોણ પહોંચી ગયું હતું એ તમને બધાને ખબર છે હં ખબર છે ને કોણ સાડી લઈ આવ્યું કોણ કોની કેરીઓની ટોપલીઓ આવી કોણ શોલ લઈ ગયું ખબર જ છે છે ને હવે હું ભાઈ બધું જાણે અને પાછા હગિંગ કરે છે ભાઈ એટલે આ આજે જયારે ભાઈ શ્રી બહુ સ્પષ્ટપણે કહ્યું રાજ્ય કો કેન્દ્ર શાસિત પ્રદેશ તબદીલ કર કરકે आपके लोकतांत्रिक अधिकार छीन लिए गए हैं अने हम गारंटी देते हैं कि इसे बहाल किया जाएगा अगर बीजेपी आपको चुनाव चुनाव के बाद ये नहीं देती है तो हम सुनिश्चित करेंगे कि इसे बहाल किया जाए स्टेटहूड बहाल किया जाए अने हवे नो एजेंडा जे छे ये राहुल गांधी सेट करे नरेंद्र मोदी नो एजेंडा नरेंद्र मोदी ए अमेरिका में जी ने

ના વિદેશ મંત્રાલયે જાહેર કરવું પડ્યું એટલે ભારતના વિદેશ મંત્રાલય કે નથી મળવાના વોશિંગ્ટન અને ભારતીયોને ત્યાંના ભારતીયોને ભારતીય સમુદાયને સંબોધ્યો અને આ ભાષણ ની અંદર એમણે છે ને અભૂતપૂર્વ કામો કર્યા એની વાત કરી આમ જોડકણા કરવાનું તો એમને બહુ ફાવે જેમ કે દુનિયા કે લીએ एआई का मतलब आर्टिफिशियल इंटेलिजेंस है लेकिन मैं मानता हूं कि आर्टिफिशियल इंटेलिजेंस एआई का मतलब अमेरिका इंडिया है अमेरिका इंडिया स्पिरिट है मैं दुनिया में जहां भी जाता हूं हर लीडर के मुंह से भारतीय डायस्पोरा की तारीफ ही सुनता हूं भाई श्री ने लेवा क्या रे कोई प्रेसिडेंट एमना विमान हुदी आए वो नथी हो आ आ भाई वारंवार अमेरिका वया जाए चे ઘાટના ગોપીચંદ તો કરવાના નથી હતી તમારા ને મારા ટેક્સના પૈસામાંથી જ ખર્ચો પાડવાનો છે આ રૂપિયાના ખર્ચે વિદેશ યાત્રાઓ કરે છે પણ પંડિત નેહરુ પહેલા પ્રાઇમ મિનિસ્ટર જ્યારે જતા હતા ત્યારે એમને લેવા માટે અમેરિકાના બબ પ્રેસિડેન્ટ એ વિમાન સુધી આવતા હતા ભાઈને લેવા માટે તો આ બાઇડન ભાઈ અને પેલા કમલા દેવી એમના વાઇસ પ્રેસિડેન્ટ એ એમના કક્ષમાંથી બહાર નોતા નીકળ્યા તમને ખબર હશે એમને દરવાજે ઉભા રહીને પણ લેવા નોતા ગયા પછી તો બાકી વિવેક ખાતર તો એમને લંચ ડિનર હોસ્ટ કરવું પડે આ વખતે અને બીજું આ વખતે ભાઈ ગયા તો મેં તમને ગઈકાલે જ કહ્યું હતું કે 334 અબજ રૂપિયાનો ઓર્ડર આપીને આવ્યા છે આમ તો એ ફેબ્રુઆરીમાં પાકુ થઈ ગયું હતું પણ આ અમેરિકા છે અમેરિકાનો પ્રેસિડેન્ટ એ સ્વાર્થ ખાતર જીવે છે અમેરિકાને ખટાવે તો જ થાય અને ભારત એ મોટું માર્કેટ છે ને કરવામાં વાંધો છે સરકારી જ કરવાનો ટેકનોલોજી ભારતને ભારતીય લશ્કરી દળોને અપાવી રહ્યા છે એની આપણે ગઈકાલે વાત કરી હતી એટલે મારે એનો પુનરોચ્ચાર નથી કરવો પણ ભાઈ શ્રી જે જુઠ્ઠાણું ઓકે છે એની વાત કરીએ આપણે અને પાછું એ રેકોર્ડેડ જુઠ્ઠાણું પાછું ત્રીસરી બાર અમારી સરકાર કી વાપસી આ વાત સાચી હોય ત્રીજી આવી ઉપર પીછલે સાઠ સાલ ભારત નહીં બનાવે છે પંડિત જવાહરલાલ નેહરુ ત્રણ ત્રણ વખત બહુમતી સાથે બમે બહુમતી સાથે એમની પાર્ટી કોંગ્રેસ ની બહુમતી સાથે પહેલી બીજી ત્રીજી લોકસભામાં ભવ્ય વિજય સાથે ભવ્ય બહુમતી સાથે ત્રણ ત્રણ વખત પ્રાઇમ મિનિસ્ટર બન્યા હતા અને નરેન્દ્ર મોદી દાવો કરે છે કે પહેલી વખત ઓર એસા પિછલે સાત સાલો ભારત મે નહીં હોવા હતા એટલે આ સાત સાલ છટક મારી રાખે છે ભાઈ પણ ત્યાંના લોકોને તેમ થાય કે પેલા ક્યારે કઈ નથી થયું એવું જ બતાવવા માંગે છે એ છે ને આમ પ્રશ્નો કરે ઘણી વખતે આક્ષેપ કરે અને પ્રશ્નો કરે એટલે પેલા લીગલ પેલા માંથી છટકી શકાય સાઠ સામે નહીં અરે ભાઈ સાઠ સાલ નહીં વખત વડાપ્રધાન બન્યા એ પાછી લંગડી સરકાર બહુમતી તો મળી નથી અને ક્યારે ટેકો પાછો ખેંચાઈ જશે અથવા તો ઓપરેશન લોટસ થી મિત્ર પક્ષોને તોડવા પડશે અથવા તો કોંગ્રેસને તોડવી પડશે

મારા ગામ આવીને કે પાટણ લોકસભાના પ્રચારમાં પણ અમારી ચાર પાંચ ભેંસોમાં ક્યારેય કોંગ્રેસ સરકાર લઈ નતી ગઈ કે દસ એકર જમીન હશે તો પાંચ એકર સરકાર કોંગ્રેસની સરકાર લઈ જશે અરે મંગલ સૂત્ર કોંગ્રેસ સરકાર લઈને મુસલમાનોને આપશે ભાઈ એ મુસલમાનોની વિરુદ્ધમાં લોકસભામાં પ્રચાર કર્યો પણ આ દેશની પ્રજાએ એમના એ મુસ્લિમ વિરોધનો અથવા તો આ દેશ એ ગંગાજમની તહેબ નો દેશ છે એટલે એમને રિજેક્ટ કર્યા સાદી બહુમતી પણ ન મળી બીજી પણ ઘણી બધી વાતો એમને કરી મેં આ કર્યું મેં તે કર્યું મેં આ કર્યું તે કર્યું એની વાતો કરી છે હ પાછા કે છે કે હા એ વાત સાચી મેં ભારત કા પહેલા પ્રધાનમંત્રી હું જીસકા જન્મ આઝાદી કે બાદ હોવા आजादी के आंदोलन में करोड़ों भारतीयों ने स्वराज के लिए जीवन कपा दिया था उन्होंने अपना हित नहीं देखा अपने कंफर्ट जोन की चिंता नहीं की वो तो बस देश की आजादी के लिए सब कुछ बोला कर अंग्रेजों से लड़ने चल पड़े थे अंग्रेजों से लड़ने चल पड़े थे नेताजी सुभाष चंद्र बोस महात्मा गांधी जवाहरलाल नेहरू सरदार पटेल मौलाना आजाद आ बदा को लड़वा निकली पड़ा था भाई પણ પેલી હિન્દુ મહાસભા તો જીણાની મુસ્લિમ લીગ સાથે સંતસ કરીને અંગ્રેજોના ટેકામાં હતી એ વાત આપણે ક્યાં ભૂલી જઈએ સમજ્યા પણ એ ઇતિહાસ હવે નવો રચે છે અને નવો ભણાવવા માંગે છે એટલે હવે બીજું તો શું કહેવાનું આમ તો બહુ લાંબુ ભાષણ છે ભાઈ હવે એ આખું ભાષણ હું જો હું વાંચવા જાઉં તો તો મને લાગે છે કલાકો સુધીનું ચાલે એવું છે પણ આજે મેં કહ્યું એમ આ એપિસોડ આપણે એટલા માટે કર્યો કે રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતાને દબડાવવાની ગભરાવવાની જે કોશિશ કરી જોઈ એ ભારતીય જનતા પાર્ટીની અને ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોની એ કોશિશ એ સફળ નથી રહી રાહુલ ગાંધી ડરતો નથી એ વાત છે ને આજે એણે પાછી સિદ્ધ કરી છે અને કેટલી વાર સિદ્ધ કરી છે અને સીધું એ છે ને મોદીની સામે જ કે છે કે એ મોદી નથી રહ્યા છપ્પન ની છાતી વાળા હવે ભાઈ છે ને ડરવા માંડ્યા છે અને હું તો જોઉં છું એમના ચહેરા ઉપર કે હું તો સંસદમાં એમની સામે ઊભો રહું છું એટલે મને તો બહુ એના ચહેરો દેખાય છે એ ખુલ્લે આમ બોલે છે એની આમ તો લોકસભામાંથી એને કાઢવા માટેની કોશિશ એ એની એને ષડયંત્રો રચ્યા કરતા હશે પણ એ શક્ય નથી कहे के सरकार देश के सिर्फ 25 उद्योगपतियों को फायदा पहुंचाने और आम लोगों की अनदेखी करने की कोशिश कर रही है 25 लोगों के लिए उन्होंने 16 लाख करोड़ रुपए का कर्ज माफ कर दिया वे गरीबों किसानों मजदूरों छात्रों और महिलाओं का कर्ज माफ नहीं करते राहुल गांधी जे कहे यम खोटू शू तुम्हारी पास એને તો દસ્તાવેજો રજૂ કર્યા છે સરકારના દસ્તાવેજો રજૂ કર્યા છે અને બીજું કે તાકાત હોય તો સરકારે છે ને આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય ને તમને લાગે કે આ ફેક્ચ્યુઅલ જ વાત છે આમાં કઈ આડું આપણે વાત કરી નથી સાચી વાત જ કરી છે અને તમે દેશમાં હો કે વિદેશમાં હો તમે ભક્ત વાત છે ઉતારવાય નથી માગતા અમે જેને રાજકારણમાં છીએ નહીં પણ પત્રકાર ધર્મ એમ કે છે કે જે સત્તામાં બેઠો હોય એને સવાલ થાય વિપક્ષને સવાલો ન થાય સવાલ તો અને એ તમે તમે જે વચનો આપ્યા હતા એ વચનોનું પાલન કર્યું કે નહીં એ સવાલ સત્તામાં બેઠેલા લોકોને કે 10 વર્ષથી જે લોકો શાસન કરે છે દર વર્ષે કરોડ લોકોને લોકોને રોજગારી આપવાની વાત કરી હતી ગાજર લટકાવ્યું અને આજે 40 45 વર્ષમાં સૌથી વધારે બેરોજગારી છે આ દેશમાં ફુગાવો છે મોંઘવારી છે એના જવાબો નરેન્દ્ર મોદી એ અને ભારતીય જનતા પાર્ટી એ આપવાના રહ્યા નમસ્કાર